લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણા જીવનમાં જન્મના ગ્રહો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હવે એમ માની લો કે ભાઈ, આપણે જીવનમાં ગ્રહોની જાણકારી નથી, પણ જો આપણે થોડું જ્ઞાન મેળવીએ તો આવા સમયે આપણે આપણા ગ્રહોને જાતે મજબૂત કરી શકીએ છીએ. પણ એ છે આપણા જે સામાજિક સંબંધો, દુનિયામાં જે ભગવાને જાનવર બનાવ્યા છે, પશુ પક્ષી બનાવ્યા છે, એને આપણે ઓળખીએ, એ જાનવરો સાથે કઈ ઓરા જોડાયેલી છે, આપણે એનો લાભ કઈ રીતે લઈ શકીએ, એની જાણકારી જો આપણે મેળવીએ ને એ ઉપાયો આપણે કરીએ ને, તો આપણે આપણા ખરાબ થયેલા ગ્રહોને ચોક્કસ સુધારી શકીએ છીએ, એને પાડી શકીએ છીએ, એનો લાભ લઈ શકીએ છીએ. તો મિત્રો, આજનો વિડીયો છે ને ચોક્કસ બહુ ધ્યાનથી જોજો, બહુ ચોક્કસ રીતે. તો આપણે પહેલો ગ્રહ લઈએ ચંદ્ર. ભાઈ, ચંદ્ર ખરાબ છે તો શું કરવું જોઈએ? ચંદ્રને સુધારવો છે આપણામાં. ચંદ્રની સાથે શું જોડાયેલું છે? મનની શાંતિ, ધનની આવક, માતાની તબિયત, માતા, આ બધી વસ્તુ ચંદ્રથી જોડાયેલી છે. અને મુખ્ય છે ધન, માતા. તો આ વસ્તુ આપણી પાસે નથી, તો એને મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? એને સુધારવા માટે, એને મેળવવા માટે આપણે માતાની સેવા કરવી જોઈએ, માતા જેવી સ્ત્રીની સેવા કરવી જોઈએ. અને આ ઉપાય જો આપણે સમયસર કરી લઈએ તો ચોક્કસ આપણે ચંદ્રની બાબતમાં ફાયદો મેળવી શકે છે. એના પછી લઈએ આપણે ગુરુ. ગુરુ આપણો ખરાબ છે, આપણી પાસે સ્થિરતા નથી, આપણી પાસે માન સન્માન નથી, જ્ઞાન નથી, આપણા શરીરમાં ચરબીની વધઘટ થાય છે. તો ગુરુને સ્થિર કરવા માટે આપણે પિતાની સેવા કરવી જોઈએ. પિતા જેવી ઉંમરના જે માણસો છે એની સેવા કરવી જોઈએ, કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણની સેવા કરવી જોઈએ, તો આપણને ફાયદો થાય. ચણાની દાળ દાન કરાય, પીળું વસ્ત્ર દાન કરાય, તો આપણે ગુરુને સ્થિર કરી શકીએ. કેસરનો ચાંદલો કરાય, હળદરનો ચાંદલો કરાય, ખાવાના ઉપયોગમાં હળદર વધારીએ તો થાય. એની આગળ ચાલીએ તો કે ભાઈ, બુધ ખરાબ છે. બુધ ખરાબ છે તો શું અસર આવે છે? વેપાર સ્થિર નથી થતો, આપણો જે વેપાર કરીએ એમાં બરકત નથી, વેપાર ચાલતો નથી, મંદ મંદ ચાલે છે, ફાયદો નથી, તો બુધને સીધો કરવો પડે. બેનને દુઃખ છે, દીકરીને દુઃખ છે, તો ખરાબ. આપણા શરીરમાં નસો ખરાબ છે તો બુધ ખરાબ. તો આના માટે શું કરવાનું? આના માટે પક્ષીઓની સેવા થાય, મા દુર્ગાની આરાધના થાય, બેન દીકરી ફોઈ આવા પાત્રોને મિષ્ટાન ખવડાવવા, એ લોકોનું ધ્યાન રખાય, એ લોકોના દુઃખમાં ભાગ લેવો પડે તો થાય. એનાથી આગળ ચાલ્યા કે ભાઈ, મંગળ. મંગળ ખરાબ છે. મંગળ ખરાબ છે તો મંગળ એટલે પેટ, મંગળ એટલે ભાઈ, મંગળ એટલે હિંમત, મંગળ એટલે આપણા શરીરનું લોહી. લોહીનો રોગ થાય, ભાઈ સાથેના સંબંધો બગડી જાય, હિંમત ઘટી જાય, પેટનો દુખાવો, પેટના રોગથી પરેશાન છે, તો મંગળને સુધારો, ચોક્કસ ફાયદો થાય. ભાઈની સાથેના સંબંધો સુધારવાનો, ચોક્કસ આપણો મંગળ સારો થાય. ઊંટ, હરણ આવા પ્રાણીઓની સેવા કરી શકો તો એને કરો, ચોક્કસ ફાયદો થાય. મીઠું ખાઓ, મીઠું ખવડાવો, તો મંગળ સીધો. હનુમાનની આરાધના કરો તો મંગળ સીધો. બહુ બધા નાના નાના ઉપાયો છે ને, એ ગ્રહને આપણે જાતે જ સીધા કરી શકીએ છીએ. હવે આગળ ચાલીએ તો કે ભાઈ, શુક્ર ખરાબ છે. શુક્ર ખરાબ છે તો શરીરમાં ચામડીના રોગ થયા, એલર્જી થઈ, પત્ની સાથે સંબંધ સારા નથી, લગ્ન નથી થતા, પ્રેમિકા સાથે ઝઘડો થાય છે, પત્ની સાથે ઝઘડો થાય, શરીરમાં સફેદ ધાતુ ખલાસ થઈ ગઈ, કેલ્શિયમ ખલાસ થઈ ગયું, હાડકાં ખલાસ થઈ ગયા, ચામડીના રોગથી કાયમ પરેશાન છે, તો
શુક્રને સીધો કરો, ગાયની સેવા કરો, ચોક્કસ ફાયદો થાય. ગાયને રોટલી ખવડાવો, ચોક્કસ તમને ફાયદો મળે. આનાથી એક કદમ આગળ ચાલીએ તો શનિ મહારાજ ખરાબ છે ભાઈ. કુટુંબમાં સ્થિરતા નથી તો શનિ ખરાબ. શરીરમાં મસલ સારા નથી તો શનિ ખરાબ. કુટુંબમાં એકતા નથી તો શનિ ખરાબ. તો આ બધાને સુધારવા માટે શું કરવું જોઈએ? શનિના ચાર જાનવર, કાગડો, કૂતરો, ભેંસ અને માછલી, અને ખાવાનું ખવડાવો, શનિની આરાધના કરો, અંધ વ્યક્તિની સેવા કરો, બધા ફાયદા મળે. કોઈ અપંગ વ્યક્તિને મિષ્ટાન જમાડો તો શનિ સારા. શનિની આરાધના કરો તો શનિ સારા. અને કાગડો, કાગડાને રોટલી ખવડાવો. જો તમારા શનિ મહારાજ કેટલા ઝડપથી સારા થઈને ફળ આપે. હવે બધાની ફરિયાદ છે કે ભાઈ કાગડો નથી મળતો, ક્યાંથી મળે? કુટુંબની ભાવના મરી ભરવાની, ભાઈ ભાઈનો પગ ખેંચવા માંડ્યો તો તકલીફ તો પડવાની જ છે ને. તો આનું ધ્યાન રાખો. આ બધી બાબતોને જીવનમાં જોડશો તો ફાયદો જરૂર થશે અને તમારા ગ્રહો તમે જાતે સીધા કરી શકશો. ખ્યાલ આવ્યો? આનાથી એક મહત્ત્વનો ગ્રહ સૂર્ય. સૂર્ય ખરાબ છે તો શું કરવું જોઈએ? સૂર્ય ખરાબ છે તો ઘરના વડીલોની સલાહ માનો. સૂર્યને જલ ચડાવો. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરો. ચોક્કસ ફાયદો થાય જ. સૂર્યને જલ ચડાવવાથી આપણા શરીરની નેગેટિવિટી નીકળે છે. ઘઉં, ગોળ, તાંબુ રવિવારે 12 વાગ્યા પછી દાન કરો, ચોક્કસ ફાયદો થાય. એનાથી થોડુંક આગળ ચાલીએ તો કે ભાઈ રાહુ મહારાજ ખરાબ છે, શરીરમાં ઇન્ફેક્શન છે, વિચારેલા કામ ઉલટા પડે છે, પ્રોજેક્ટ બનાવીને કામ કર્યું છે પણ સફળતા નથી. રાહુને સીધા કરો, નારિયેલનું દાન કરો, સફાઈ કર્મીને પૈસા આપો, ચોક્કસ ફાયદો થાય. જવ, જવ માથા પરથી ઓવારો દૂધથી ગૌમૂત્રથી ધોઈને વાવો, ચોક્કસ ફાયદો થાય. આપણા ગ્રહ આપણે જ જાતે સીધા કરી લીધા, ક્યાં વાંધો છે? કેતુ મહારાજ, કેતુ મહારાજ ટેન્શન વધારે છે. આપણે કેતુને સુધારવો છે તો સૌ પહેલાં મામાની સેવા કરો. મામાની સેવાથી કેતુ તરત સુધરશે. લીંબુ, કેળા, ખાટી આંબલી આવી વસ્તુ માથા પરથી ઓવારીને દાન કરો, નદીમાં વાવો, ફાયદો જ છે. બહુ સરળ છે આપણા ગ્રહોને સુધારવા. મિત્રો, વાંદરો, વાંદરો એક એવું જાનવર છે જો તેને તમે ખવડાવો તો તમારો સૂર્ય અપ થાય. સૂર્યમાં કમી છે તો વાંદરાને ખવડાવવાથી આપણને ફાયદો થાય. મામાના ઘરે તકલીફ છે, વાંદરાને ખવડાવો, મામાનું ઘર સુધરશે. કેટલી સરળ વાતો છે. તમે તમારા ગ્રહોને જાતે સુધારી શકો છો, એને પાડી શકો છો, એની પાસે સારામાં સારું ફળ મેળવી શકો છો તો ચોક્કસ ફાયદો થાય છે. પણ તમને જ્ઞાન હોવું જોઈએ તો થાય, નહીં તો નહીં. બરાબર? મેં કીધું ને એવું છે ભાઈ, ચંદ્ર સુધારવો છે પણ માતા બિચારી રોજ કકલે છે તો ચંદ્ર ક્યાંથી સુધરે? શિવજી પાસે બેસો, બીજું બધું કરો પણ ચંદ્ર એમ ના સુધરે. ચંદ્રને સુધારવો જ, માતાની સેવા કરો, ચંદ્રના બીજા કોઈ ઉપાયની જરૂરત નહીં રહી. બહુ નાની નાની વાતો છે, એને સમજણમાં લાવો, જીવનમાં જોડો, ચોક્કસ તમને એકની અનેક ફાયદાઓ મળશે. પણ એને સમજી લો તો જ થશે ભાઈ. બરાબર? તો મિત્રો, આજનો વિડીયો છે ને બહુ મહત્ત્વપૂર્ણ છે. દરેક ગ્રહોને આપણે કઈ રીતે પાડી શકીએ, મતલબ એનો સારામાં સારો લાભ લઈ શકીએ, આપણા બનાવી શકીએ એનો વિડીયો છે. તો આ નાનકડી વાત સમજજો અને ઉપાય કરજો. મેં જે વાત કીધી ને એ જો દુઃખ તમને હોય ને એવા, તો ચોક્કસ એ ગ્રહોના હિસાબે મેં જે ઉપાય આપ્યા તે કરજો. ગ્રહો એની જાતે સુધરતા જશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.